નમસ્કાર, આપ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। गांधीनगर थी अमारा संवाददाता महेश आसोड़िया जणावे छे के महात्मा गांधी साहित्य सेवा मंच पर तारीख 6 डिसेम्बर 2020 ना रोज सवारे 9 वागे डॉक्टर बाबा साहेब आंबेडकर नी पुण्यतिथि निमित्ते गुजराती कवि सम्मेलन ऑनलाइन आयोजित करवामां आव्यु हतुं। आ कार्यक्रम में भाग लई कुल 35 कवियोए पोतानी कविता प्रस्तुत करी डॉक्टर आंबेडकर ने श्रद्धांजलि आपी हती। તેઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવા માટે તારીખ 15 ડિસેમ્બર 2020ના રોજ સાંજે 4 વાગે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના મીનુ સરદાના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય અતિથિ ડોક્ટર નેહા ઇલાહીબાદી, દિલ્હી હિન્દી ઉર્દુ સાહિત્યકાર અને વિશિષ્ટ અતિથિ શ્રી મૂળજીભાઈ પરમાર, દતી સાહિત્યકાર, ગાંધીનગરનું મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના પ્રમુખ શ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલ, કવિ લેખક અને અનુવાદક, હિન્દી ગુજરાતી નશા મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર ભૂતપૂર્વ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસ તથા ઇન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબના ઉપપ્રમુખ દ્વારા શબ્દોરૂપી પુષ્પોથી બંને અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ડોક્ટર ગુલાબચંદ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતી તથા હિન્દીમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા સૌ પ્રથમ યોજવામાં આવ્યો છે, જેનું ગૌરવ છે એમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર નેહા ઇલાહીબાદી તથા વિશિષ્ટ અતિથિ શ્રી મૂળજીભાઈ પરમારે સંસ્થા તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલની સેવાઓને બિરદાવી હતી અને કવિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન રોશનધરા કાનોદર પાલનપુર દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓના સંચાલનથી કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા અને આ પ્રસંગે ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદના અધ્યક્ષ શૈલેષ વાણિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પ્રમુખ શ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા જણાવાયું હતું કે આ પ્રકારનો પ્રથમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ દેશમાં સૌ પ્રથમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવે છે તે વાતને પોતાનું સમર્થન આપ્યું હતું। અંતમાં પ્રમુખ શ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। મિત્રો નમસ્કાર, આજ આપણા મહાત્મા ગાંધી સાહિત્ય મંચ પર દિલ્હીથી ડૉક્ટર નેહા ઇલાહાબાદી ઉપસ્થિત છે, તેઓનું હું ડૉક્ટર ગુલાબચંદ પટેલ અધ્યક્ષ હાર્દિક શબ્દોરૂપી પુષ્પોથી સ્વાગત કરું છું, તેઓનું અભિવાદન કરું છું। તેઓ હિન્દીમાં પીએચડી થયેલા છે, તેઓ હિન્દી અને ઉર્દુ બંનેમાં લખે છે। તેઓની કવિતાઓ 25 વર્ષથી ધર્મયુગ, ફિલ્મીયુગ વગેરે અનેક પત્રિકાઓમાં પ્રકાશિત થતી રહી છે। તેઓ ઇમ્પોઝ પેઇન્ટિંગ જાણે છે, તેઓ સામાજિક કાર્યકર પણ છે, તેઓ જરૂરિયાતમંદોને જરૂરી સહાય કરી તેઓની મંજૂર સુધી પહોંચાડે છે। તેઓના 2 ગઝલ સંગ્રહ પ્રકાશિત થયા છે, તેઓનું ફરીથી હાર્દિક અભિવાદન કરું છું, ધન્યવાદ પ્રગટ કરું છું। આજે મિત્રો એવા જ બીજા ગાંધીનગર પાટનગરથી આદરણીય શ્રી મૂળજીભાઈ પરમાર દધી ઉપસ્થિત છે, તેઓ સાહિત્યકાર છે, દલિત સાહિત્યકાર છે, તેમજ ગાંધીનગરની પાટનગરથી પ્રસિદ્ધ થતી પત્રિકા ગુજરાત ગાંધીનગર સમાચારમાં તેઓ સાહિત્યિક કોલમ લખે છે, શબ્દસુધા અને પેન્શન પ્રધાનમાં પણ તેઓ સંપાદક રહી ચૂક્યા છે। તેઓ ખૂબ જ સામાજિક સેવાઓ કરે છે, સમૂહલગ્નમાં સાહિત્યિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં તેઓનું ખૂબ જ પ્રદાન રહ્યું છે, તેઓનું હું હાર્દિક અભિવાદન કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। બંને અતિથિઓને ફરીથી હું આવકારતું અને તેઓનું અભિવાદન કરું છું। ભારત માતા કી જય, જય હિન્દ। હું મૂળજીભાઈ પરમાર દધી ગાંધીનગર, સૌ પ્રથમ તો પ્રાતઃ વંદનીય એવા આપણા સૌના ઉદ્ધારક અને મસીહા સ્વતંત્ર ભારતના અદ્વિતીય સંવિધાનના ઘડવૈયા શિલ્પી રાષ્ટ્રપ્રેમથી ધગધગતા પ્રખર રાષ્ટ્રભક્ત ઉત્તમ રાષ્ટ્ર નિર્માણના સ્વતંત્રતા સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના અમૂલ ત્રિસૂત્રની વિશ્વને ભેટ ધરનાર વિશ્વવિભૂતિ અને સિમ્બોલ ઓફ નોલેજ મા ભારતીના પનોતા પુત્ર ભારત રત્ન તો ખરા જ, પરંતુ
વિશ્વરત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને મારા સતસત વંદન. સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટના મંચ પર સંસ્થાના અધ્યક્ષ માન્ય શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા યુગ પુરુષ અને અમર પુરુષ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના તારીખ 6 ડિસેમ્બર 1956ના રોજ થયેલ મહાપરિનિર્વાણ દિનને અનુલક્ષીને આ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો તારીખ 6 ડિસેમ્બર 2020ના રોજ ઓનલાઈન કાર્યક્રમ રાખવામાં આવેલ, જે બદલ આ સંસ્થાને અધ્યક્ષ શ્રી ગુલાબચંદ પટેલ અને સહકાર્યકરોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ડૉક્ટર ગુલાબચંદ પટેલ ગુજરાતી અને હિન્દી ભાષાના કવિ તરીકેની સાહિત્યિક સ્ફૂર્તિ ધરાવે છે, સાથોસાથ બહુવિધ ક્ષેત્રે સામાજિક સેવાની કામગીરી પણ તેઓ યોગદાન આપી રચાપચા રહ્યા છે, જે બદલ તેઓને ધન્યવાદ. તારીખ 6/12/2020ના રોજની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રજૂ કરાયેલ શબ્દ સુમનથી 35 કવિઓએ શ્રદ્ધાંજલિ અર્પેલ, જેઓને સન્માનવાના આજના આ કાર્યક્રમમાં સૌને ધન્યવાદ સહ શુભકામનાઓ પાઠવું છું. આપનો ખૂબ સમય ન લેતા જય ભીમ સાથે વિરમું છું અને સર્વેને શુભકામનાઓ. જય ભીમ. મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2020ના દિવસે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એક ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યાની અંદર ગુજરાતી કવિ મિત્રો ઉપસ્થિત રહ્યા, તેનો શ્રેય આદરણીય અધ્યક્ષ ડૉક્ટર ગુલાબચંદ પટેલ સાહેબને શિરે જાય છે. આજે જ્યારે તે કાર્યક્રમના સન્માન સમારંભ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે કવિ મિત્રોએ પોતાની રચનાઓ તે દિવસે મૂકી હતી તે દરેક કવિ મિત્રોને સંસ્થા સન્માનિત કરવા જઈ રહી છે, ત્યારે મારા તરફથી હું શૈલેષ વાણિયા શૈલ ખંભોળ સાહિત્ય સેવા સંસ્થાના અધ્યક્ષ આપ સર્વ કવિ મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને ખાસ વડીલ મોરબી આદરણીય ડૉક્ટર ગુલાબચંદ પટેલ માટે પ્રાર્થના કરું છું કે ઈશ્વર પિતા તેમને સારી તંદુરસ્તી દીર્ઘાયુષ્ય બક્ષે. હર હંમેશ સમાજના હિતમાં દેશના ગૌરવમાં તેઓ કાર્ય કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ડૉક્ટર ગુલાબચંદ પટેલ સાહેબને હું શૈલેષ વાણિયા શૈલ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. ભારત માતા કી જય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.